मॉर्निंग विद्यार्थी मित्रों, तो धोरण त्रण विषय छे पर्यावरण। पर्यावरण में आपणे यूनिट टेस्ट हतो, केटला मार्क्सनो हतो? कुल गुण 20 मार्क्सनो हतो। तो विद्यार्थीओ, तमे पण पेपर सॉल्यूशन कर्यु हशे, तो चालो फरी पण आपणे एक वार पेपर सॉल्यूशन करीए। तमे पण तमारी नोटबुक खोलो अने तमे पण पेपर सॉल्व करो। तो आपणो प्रश्न नंबर एक छे, એમાં આપેલા છે નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે ખાનામાં લખવાનો છે। તો આપણો વિકલ્પ છે, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આપણો જવાબમાં તમારે ઓપ્શનમાં લખવાનું છે। ઓપ્શન આપેલા છે તો સાચો ઓપ્શન કયો છે? અમાં છે કૂવો, બમાં છે વરસાદ, કમા છે નદી અને ડમાં છે તળાવ। તો આપણો સાચો જવાબ છે બ। બમાં શું છે? વરસાદ। આપણા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, તો આપણો સાચો જવાબ છે બ। તો તમારે ખાનાની અંદર બ એમ લખવાનું છે। પછી બીજો છે વિકલ્પ, નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી નથી? તો કયા કાર્યમાં પાણી જરૂરી નથી? તો આપણો વિકલ્પ છે, અમાં છે પીવા માટે, બ છે હાથ ધોવા માટે, કમાં છે સાયકલ ચલાવવા માટે અને ડમાં છે વાસણ ધોવા માટે। તો બધા માટે પાણી વપરાય છે, તો કયા માટે પાણી વપરાતું નથી? તો સાયકલ ચલાવવા માટે। તો આપણો સાચો જવાબ છે ક। તો આપણે લખવાનું છે ક। તમે પણ તમારી ચોપડીમાં લખો, લખવાનું છે। પછી ત્રણ છે, છોટું પ્રથમ વખત કયા શહેરમાં શહેરમાં આવ્યો છે? તો છોટું પ્રથમવાર કયા શહેરમાં ગયો હતો? અ છે અમદાવાદ, બ છે મુંબઈ, ક છે દિલ્હી અને ડ છે કોલકાતા। તો આપણો સાચો ઓપ્શન છે જવાબ અમદાવાદ। છોટું પ્રથમવાર અમદાવાદ ગયો હતો, તો અ છે। તો તમારે ઓપ્શનમાં અ એમ લખવાનો છે। પછી ચાર છે, નીચેનામાંથી કયો ભાગ ઘરમાં ગણાતો નથી? તો અ છે રસોડું, બ છે સુવાનો ખંડ, ક છે આંગણું અને ડ છે બેઠક રૂમ। તો કયો ભાગ ના ગણાય? તો જે ઘરનો આગળનો ભાગ એટલે આંગણું, એ આપણે ઘરનો ભાગ ગણાતો નથી। તો જવાબમાં શું આવે? ક। તો તમે પણ ઓપ્શનમાં ક એમ લખો। પછી પાંચ છે, તમારા પપ્પાના બહેન તમારે શું થાય? તો આપણા પપ્પાના બેન બહેન આપણે શું થાય? તો અમાં છે માસી, બમાં છે કાકી, કમાં છે માસી અને ડમાં છે ફોઈ। તો પપ્પાના બહેન આપણે ફોઈ થાય, શું થાય? ફોઈ। તો આપણો જવાબ છે ડ। તો તમારે સાચો જવાબ ડ એમ લખવાનો છે। છ છે, ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે? તો ઘઉંમાંથી શું બને છે? ઇડલી બને છે, ઢોસા બને છે, ખાખરા બને, ડક પુલાવ બને? તો આપણો જવાબ છે ક। આપણે ઘઉંમાંથી ખાખરા બનાવી શકીએ છીએ। પછી સાતમી આઈટમ છે, કયું પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજાનો ઉપયોગ કરે છે? તે એવું કયું પક્ષી છે જે તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજાનો ઉપયોગ કરે છે? અમાં છે બાજ, બમાં છે બતક, કમાં છે જળકુકડી અને ડમાં છે બગલો। તો આપણો જવાબ છે બતક, જે તરવા માટે ચામડીના પંજાનો ઉપયોગ કરે છે બતક। તો બ આપણો જવાબ છે બ। પછી કયા વૃક્ષના પાંદડા કરવત જેવી કિનારીવાળા હોય છે? તો પીપળાના, પછી આંબળાના, પછી આંબાના કે લીમડાના? તો કરવત જેવી એટલે ખાંચાવાળી, તો લીમડાનો। તો આપણો જવાબ છે ડ। તમે પણ ડ એમ લખવાનું છે। જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે? જેનું થ
સ્થળ ખૂબ જાડું હોય તો અ માં છે લીમડો, બ માં છે પીપળો, ક માં છે આસોપાલવ અને ડ માં છે વડ. તો કયું ઝાડ ખૂબ જાડું હોય છે? તો ડ. તો વડનું ઝાડ કેવું હોય છે? ખૂબ જ મોટું હોય છે અને ખૂબ જાડું હોય છે. પછી દસમી આઈટમ છે આપણે, ઉદયના રહેઠાણને શું કહે છે? તો ઉદયના રહેઠાણને શું કહેવામાં આવે છે? આપણો ઓપ્શન છે, અ છે દર, બ છે રાપડો, ક છે કોટ અને ડ છે બોટ. તો સાચો જવાબ છે રાપડો. તો ઉદય હંમેશા રાપડામાં રહે છે. પછી આપણે બ આઈટમ છે, નીચેનામાંથી સાચા વિધાનોમાં ખરા અને ખોટા વિધાનોમાં ખોટાના વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. તો આપણો પહેલો પ્રશ્ન છે, ચામાચીડી ઉડી શકતું નથી તો ઉડી શકે છે? તો ખોટું આવે, ચામાચીડી ઉડી શકે છે. કરોળિયાને 8 પગ હોય છે. તો હા, કરોળિયાને કેટલા પગ હોય છે? 8 પગ હોય છે. 3 છે, ગુલાબના છોડનું થડ જાડું હોય છે. તો ગુલાબનો છોડ તો તમે જોયો હશે, તો તેનું થડ જાડું હોય કે પાતળું? તો પાતળું હોય છે. તો ખોટું આવે. 4 છે, પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. તો હા, પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. તો આપણે ખરું આવશે. પછી 5, આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે. તો વિદ્યાર્થીઓ, તો પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. તો ખરું આવે. પછી છે, આકાશમાં પાણીની ટાંકી હોય છે. ખોટું. આકાશમાં પાણીની ટાંકી હોતી નથી. ટાંકી હોય છે તો ના. તો ખોટું આવે. પછી 5, 6 છે, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. તો મોટાનું હંમેશા, આપણે વડીલ હોય જે આપણાથી મોટા હોય એનું આપણે સન્માન કરવું જોઈએ. તો શું આવે? ખરું આવે. પછી 7, કેક ચોખામાંથી બનાવવામાં આવે છે. તો કેક શામાંથી બનાવવામાં આવે છે? ચોખામાંથી? તો ના. તો શું આવે? ખોટું આવે. 7, 4 મહિનાનું બાળક મોઢેથી બોલીને વાતચીત કરે છે. તો 4 મહિનાનું બાળક મોઢેથી બોલી શકે ને વાતચીત કરી શકે? તો ના. તો શું આવે? ખોટું આવે. પછી 8 છે, પંખીઓને આપણી જેમ કાન હોય છે. તો ખરું કે ખોટું? પંખીઓને કાન હોય છે આપણા જેવા? તો ના, એમને કાણા હોય છે. તો શું આવે? ખોટું આવે. બગલો સફેદ રંગનો હોય છે. તો વિદ્યાર્થીઓ, તમે પણ બગલો જોયો હશે. તો બગલો કેવા રંગનો હોય છે? સફેદ રંગનો હોય છે. તો ખરું આવે. પછી 10, બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહે છે. તો દરેક પંખીઓ ઝાડ પર માળો બાંધીને રહેતા હોય છે. તો શું આવે? ખરું આવે. તો વિદ્યાર્થીઓ, તમારે આ પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં, તમારા પોતાની ચોપડીમાં આ પ્રશ્નપત્ર સોલ્વ કરવાનું રહેશે અને તૈયાર પણ કરવાનું છે. તો આ પેપર સોલ્યુશન તમારે પણ કરવાનું રહેશે.